विद्यार्थी मित्रों आपणे संभावनाना केटलाक दाखलाओ गणीशुं। अहीं एक एक्जाम्पल मैं लीधो छे। 52 पत्तानी जोड़माथी यदच्छ रीते एक पत्तु लेवामां आवे तो ते पत्तु फूल्लीनुं होय, नंबर 2 राणीनुं होय, नंबर 3 फूल्लीनी राणी होय, नंबर 4 राणी अथवा फूल्लीनुं होय तेनी संभावना शोधो। आवो अहीं एक उदाहरण मैं लीधुं छे। तो अहीं आपणे 52 पत्ता जे छे ये 52 पत्तामांथी एक पत्तु लेवानुं छे। तो 52 पत्तामांथी एक पत्तु लेवाना कुल प्रकारो 52 सी 2 प्रमाणे 52 थाय। हवे एमांथी आपणे 3 जवाबो शोधवाना छे। पहेलो जवाब जे छे ते लीधेलुं एक पत्तु ફૂલ્લીનું હોય તે માટે જો આપણે સંભાવના શોધવાની થાય તો એના સાનુકૂળ બનાવો જે છે એ 13 સી 1 થશે, કેમ કે ફૂલ્લીના પત્તાઓ 13 હોય છે, બરાબર, અને એમાંથી એક પત્તુ લેવાના કુલ પ્રકારો 13 સી 1 થાય એટલે તેની સંભાવના જે છે એ 13 ના છેદમાં 52 થાય। એનું જો સાદુરૂપ આપવામાં આવે તો એ 1 ના છેદમાં 14 થાય એટલે ફૂલ્લીનું પત્તુ હોવાની સંભાવના 1 ના છેદમાં 4 થશે। એ બીજો જવાબ આપણે જોઈએ તો બીજા જવાબમાં શું માંગેલું છે તો લીધેલું પત્તુ રાણીનું હોય તો 52 પત્તામાં રાણીના કુલ પત્તા 4 જ હોય એટલે સાનુકૂળ બનાવો જે છે એ 4 સી 1 એટલે કે 4 થશે તો તેની સંભાવના જે છે એ 4 ના છેદમાં 52 થાય, કેમ કે કુલ બનાવો 52 છે આપણે જાણીએ છીએ, તો સાદુરૂપ આપતા તેની સંભાવના 1 ના છેદમાં 13 થશે। બહુ સરળ વસ્તુ છે સંભાવના। આપણે આગળ ચાલીએ। ધારો કે એ લીધેલું એક પત્તુ ફૂલ્લીની રાણી હોય તેની સંભાવના મેળવવાની છે તો ફૂલ્લીનું રાણીનું પત્તું 52 પત્તામાં કેટલા હોય તો ફૂલ્લીની રાણી 1 જ હોય એટલે સાનુકૂળ બનાવો 1 થશે તેની સંભાવના જે છે એ 1 ના છેદમાં 52 થાય। આગળ જવાબ નંબર 4 માટે જોઈએ આપણે તો લીધેલું એક પત્તું રાણીનું અથવા ફૂલ્લીનું હોય તેની સંભાવના તો અહીંયા 2 વાત છે, રાણીનું હોવાની સંભાવના અથવા ફૂલ્લીનું હોવાની સંભાવના, તો એ 2 સંભાવનાને આપણે સરવાળાથી જોડવી પડશે। તો રાણીનું હોવાની સંભાવના આપણે ગણી ગયા છે 1 ના છેદમાં 13 થાય છે, ફૂલ્લીનું હોવાની સંભાવના પણ આપણે ગણી ગયા છે 1 ના છેદમાં 4 થાય છે, એ 2નો જો સરવાળો કરવામાં આવે તો 17 ના છેદમાં 52 મળે। તો આ જે છે એ એક પત્તું રાણી અથવા ફૂલ્લીનું હોવાની સંભાવના છે। તો આ રીતે સંભાવના શોધી શકાય છે। આપણે હજુ બીજા કેટલાક દાખલાઓ જોઈશું। તો અહીં એક મેં પુસ્તકમાંથી ઉદાહરણ લીધું છે એ આપણે જોઈએ। એક લોટરીમાં 1000 ટિકિટો વેચાય છે, તેમાં વિજયી ટિકિટ ખેંચવાની છે। હવે અહીંયા વ્યક્તિ એ, બી અને સી એ ટિકિટો જે ખરીદી છે એની વાત છે। એ 5, બી 7 અને સી 18 ટિકિટો ખરીદી હોય તો તેમાંનો કોઈ પણ ઇનામ ન જીતે તેની સંભાવના શોધો, ઇનામ ન જીતે તેની સંભાવના શોધવાની છે। તો વ્યક્તિ એ માટે ઇનામ જીતવાની સંભાવના કેટલી થાય તે આપણે વિચારીએ। તો અહીં કુલ બનાવો 1000 છે તો વ્યક્તિ એ માટે સાનુકૂળ બનાવો જે છે એ 5 છે, કેમ કે એણે 5 ટિકિટો લીધી છે તો એ વ્યક્તિ માટે જીતવાની સંભાવના 5ના છેદમાં 1000 થાય। વ્યક્તિ બી જે છે એણે 7 ટિકિટો લીધી છે એટલે સાનુકૂળ બનાવો 7 છે, એની ઇનામ જીતવાની સંભાવના 7ના છેદમાં 1000 થશે। વ્યક્તિ સી જે છે તો વ્યક્તિ સીએ 18 ટિકિટો લીધી છે તો એના સાનુકૂળ બનાવો 18 છે એટલે વ્યક્તિ સી માટે ઇનામ મેળવવાની સંભાવના 18ના છેદમાં 1000 થાય। હવે એ ત્રણેય ઘટનાઓ જે છે એ પરસ્પર નિવારક ઘટનાઓ છે, ત્રણેય ઘટનાઓ પરસ્પર નિવારક છે એટલે કોઈપણ એક જ વ્યક્તિ ઇનામ જીતે, બરાબર, તો કોઈપણ એક વ્યક્તિ ઇનામ જીતે તેની સંભાવના એટલે કે 5ના છેદમાં 1000 વત્તા 7ના છેદમાં 1000 વત્તા 18ના છેદમાં 1000 એનો સરવાળો કરતાં છેલ્લે આપણને મળશે 0.03। હવે આમાં કોઈપણ ઇનામ ન જીતે તેની સંભાવના આપણે શોધવાની છે તો ઇનામ ન જીતે તેની સંભાવના એટલે શું તો એને એકમાંથી બાદ કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ ઇનામ ન જીતે તેની સંભાવના મળશે તો છેલ્લે આપણને એ બાદબાકી કરતાં મળશે 0.97। તો આ રીતે ઇનામ ન જીતે તેની સંભાવના
શોધવામાં આવે છે એટલે ઈનામ જીતવાની સંભાવનાને એકમાંથી બાદ કરતાં ઈનામ ન જીતવાની સંભાવના આપણને પ્રાપ્ત થાય છે. આપણે આગળ બીજા દાખલાઓ જોઈએ એ જ પ્રકારે. આ એક દાખલો છે જેમાં એક વ્યક્તિને સાત મિત્રો છે. એ સાત મિત્રોમાં ત્રણ સ્ત્રીઓ છે. તેણે ત્રણ મિત્રોને આમંત્રણ આપવાનું છે. હવે એ આમંત્રણમાં ઓછામાં ઓછી બે સ્ત્રીઓ હોય, ઓછામાં ઓછી બે સ્ત્રી મિત્રો હોય તેની સંભાવના આપણે શોધવાની છે. તો અહીંયા કુલ બનાવો કઈ રીતે શોધાશે? તો સાત મિત્રોમાંથી ત્રણ મિત્રોને આમંત્રણ આપવાની વાત છે, બરાબર. તો સાત મિત્રોમાંથી ત્રણ મિત્રોને આમંત્રણ આપવાની ઘટના છે એના કુલ પ્રકારો 7c3 = 35 થશે. એટલે 35 રીતે એ આમંત્રણ આપી શકે છે. એ આપણા કુલ બનાવો છે. હવે એમાંથી એણે ત્રણ મિત્રોને જે આમંત્રણ આપવાનું છે જેમાં ઓછામાં ઓછી બે સ્ત્રીઓ હોવી જોઈએ, એનો મતલબ શું થાય? તો ઓછામાં ઓછી બે સ્ત્રી એટલે બે અથવા ત્રણ સ્ત્રીઓ થશે. એનો મતલબ એમ થાય કે તે બે સ્ત્રી અને એક પુરુષ હોય અથવા તો ત્રણ સ્ત્રી અને શૂન્ય પુરુષ હોય એ રીતે હોઈ શકે. તો આ રીતે બે સ્ત્રી અને એક પુરુષ અથવા ત્રણ સ્ત્રી અને શૂન્ય પુરુષ એમ આમંત્રણ આપી શકે. તો એના સાનુકૂળ બનાવો જો આપણે શોધવાના થાય તો એ સાનુકૂળ બનાવો 3c2 × 4c1 થશે, વત્તા 3c3 × 4c0 થશે. ફરીથી આપણે એને જોઈ લઈએ આ જે ઘટના જે છે. તો અહીં બે સ્ત્રી અને એક પુરુષ હોય તે માટેના સાનુકૂળ બનાવો એટલે 3c2 અને 4c1. એ જ પ્રમાણે ત્રણ સ્ત્રી અને શૂન્ય પુરુષના સાનુકૂળ બનાવો 3c3 × 4c0. ફરીથી આપણે એને સમજી લઈએ કે આપણી પાસે જે સાત મિત્રો છે એ સાત મિત્રોમાં ત્રણ સ્ત્રીઓ છે, જેને ધ્યાનમાં રાખીને હવે બે સ્ત્રી અને એક પુરુષની પસંદગી કરવાની થાય તો તેના સાનુકૂળ બનાવો 3c2 × 4c1 થાય. અને ત્રણ સ્ત્રી અને શૂન્ય પુરુષની ઘટના માટેના સાનુકૂળ બનાવો 3c3 × 4c0 થાય. એટલે સરવાળે આપણને મળશે 13. તો ઓછામાં ઓછી બે સ્ત્રીઓ હોવાની સંભાવના 13/52 થાય. એટલે આ રીતે આપણે સંભાવના શોધી શકીએ છીએ.